એક ત્રીજું રચના છે આ તો અહમની જ વાત છે અહમ તો માણસને બહુ નડે છે અને એવી સૂક્ષ્મ રીતે નડે છે કે ના પૂછો વાત અને સર્જક હોય અને અહમ સાથે સંબંધ રાખે તો ચાલે જ નહીં એટલે મેં પછી ગુસ્સે થઈને માને જ કહ્યું છે હું તો મારા હુંને કહું છું બહાર નીકળતું બહાર હું તો મારા હું ને કહું છું બહાર નીકળતું બાર હું તો મારા મન ને કઉ છું માર મમત ને માર હું તો મારા મન ને છું માર માર પાંખ ભીડીને બેસનાર શું થાય કદી એ ખગ પાંખ ભીડીને બેસનાર શું થાય કદી એ ખગ ખગ નો અર્થ પણ ખ એટલે આકાશ અને ઘ એટલે જનાર આકાશમાં જઈ શકે પાંખ જ જાય પાંખ ભીડીને બેસનાર શું થાય કદી એ ખગ તેલ વાત વિન કયા કોડીએ પ્રગટ થાય કો શગ તેલ વાત વિન કયા કોડીએ પ્રગટ થાય કો શગ ભીતો વચ્ચે ઘરમાં ક્યાંથી ગગન કરે સંચાર ભીતો વચ્ચે ઘરમાં ક્યાંથી ગગન કરે સંચાર ખોલવા પડે બંધ સૌ દ્વાર ખોલવા પડે બંધ સૌ દ્વાર હું તો મારા હું કઉ છું અંદર જેથી ચાલે ચાલે અંદર જેથી એ સાકર ખપની અંદર જેથી ખવાણ ચાલે એ સાકર શું ખપની ભીતર ભૂખી ભમે ભૂતાવર એ ભાખર શું આપની ભીતર ભૂખી બમે ભૂતાવળ એ ભાખર શું આપની હું ને કહું છું ઉતાર તારો દસ માથાળો ભાર હું તો રાવણ ખબર છે હું તો હું ને કહું છું ઉતાર તારો દસ માથાળો ભાર આપણે જવું પંડ ની પાર